ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ફૂલગઢી ગામની વાલ્મીકી સમાજની દીકરી ઉપર ગેંગરેપ થવાની ઘટના અંગે ગતરોજ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉત્તર પ્રદેશમાં હાથરસમાં 19 વર્ષની વાલ્મીકી સમાજની દીકરી ઉપર ચાર નરાધમોએ બળાત્કાર ગુજારી દીકરીની જીભ પણ કાપી નાખી હતી, તેમજ તેણીને માર પણ મારવામાં આવ્યો હતો। આ 19 વર્ષની દીકરીને હોસ્પિટલમાં 15 દિવસથી સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું। સુરમા દિવસે દીકરીનું મોત થતાં વાલ્મીકી સમાજમાં તેમજ દલિત સમાજમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। તમામ સમાજ દ્વારા યુવતીને ન્યાય મળે એ માટે માંગ કરવામાં આવી છે। ગત રોજ આમોદ દલિત વાલ્મીકી સમાજ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું। સાથે સાથે આ દીકરીને ન્યાય મળે તે માટે સરકારને અપીલ કરવામાં આવી હતી। વધુમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને યુવતીના ન્યાય આપો સૂત્રોચ્ચાર અર્પણ કર્યા હતા। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।